पूज्य बापू अने मित्रों, अमारा मुशायरा में हवे संचालको एटलो बधो त्रास वर्तावे छे के हवे एमने एम लागे छे के एमना ज कारणे आ कार्यक्रम चाले छे। પણ રહીસ તો સુરતથી આવે છે, એને અમદાવાદની જાણ જ નથી। અમદાવાદમાં તો કોઈ કહે ને કે હું કવિ છું એટલે સામેવાળો રામભાઈ ચોક્કસ કહે કે હું બેરો છું। આ આપણી પરિસ્થિતિ છે એટલે વિનોદ ભટ્ટ મને કહે કે આવું કવિ માટે થાય છે, મેં કહું તું કહી જો, તું કહે કે હું હાસ્ય લેખક છું એટલે પેલો કહેશે કે મેં હમણાં ડેન્ચર હજુ ફિટ કરાવડાવ્યું છે, હજુ સરખું થયું નથી। એટલે અનિલ જે જેનો વારસદાર છે એ વારસદાર કોનો છે એની વાત આપણે કરી। આમ તો અરબીમાં રદીફ અને કાફિયાની રમત સાથેની પ્રશસ્તિ કાવ્ય જે કસીદો હતો એમાંથી આ રદીફ કાફિયાની રમત સાથે એ વાત પહોંચી ઈરાન, ઈરાન પહોંચી અને એમાંથી એક નવું સ્વરૂપ નિપજાવવામાં આવ્યું રદીફ કાફિયા લઈને, અને એ સ્વરૂપ તે ગઝલ। ગઝલના ત્રણ અર્થ કરવામાં આવેલા છે। એક અર્થ એવો છે કે પ્રિયતમા સાથેની વાતચીત, બીજો અર્થ એ છે કે ગઝલ એટલે એક ગાંડો માણસ કે જલપન કર્યા કરતો હતો એને બધા ગઝલ કહેતા હતા, અને ત્રીજો એક અર્થ એ બાપુ કે શિકારી હરણની પાછળ પડ્યો છે, એના હાથમાં તીર કામઠું છે, તીર એણે છોડ્યું અને વિદ્ધ થયો હરણ, અને એ વખતે એણે મૃત્યુ ચીસ જે નાખી એ મૃત્યુ ચીસ તે ગઝલ। આ ત્રણેય અર્થ તદ્દન સાચા છે ગઝલ માટે, એટલે કે ગઝલ એ વાતચીત છે। જુઓ એક જે મજા છે, કોઈ પણ ગઝલનો શેર બોલો તમે, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે, આ વાતચીત છે। આ વાતચીત બધી જ ગઝલોમાં છે। બાલાશંકરથી શરૂ થયેલી આ ગઝલ આપણે જોઈએ છે કે જલપન બબડાટ, બબડાટ ના હોય તો ચાલે જ નહીં, જલપન તો જોઈએ જ, અને આ જલપન એ જ કલ્પન સુધી લઈ જાય છે કવિને એટલે। અને ત્રીજો જે છે એ ચીસ, વેદના, જેણે પ્રેમ કર્યો જ નથી અને નિષ્ફળ ગયો નથી એને ગઝલ હાથ વગી ના થાય। આપણો અનિલ કહે છે કે એ 11માં કે 12માં ધોરણમાં ભણતો હતો ત્યારે એક છોકરી એણે જોયેલી, એણે આ વાત રંજનને પણ કહેલી છે, અને રંજન અહીં છે પણ એણે તો લખેલી છે એટલે મને કંઈ કે આમ વાંધો નથી, કે આમ ત્રણેક વખત મળ્યા પણ દૂર દૂરથી વાત કંઈ થઈ નહીં, છેલ્લી વખત મળ્યા ત્યારે એણે કહ્યું કે આમ કર્યું એટલે આ એમ સમજો કે 5 મિનિટ પછી આવું છું। આ ગેરસમજણ એ જ ગઝલ લખાવડાવે છે। તો ગુજરાતી ગઝલ શરૂ થઈ, બાલાશંકર કંથારિયા હતી, નાગરો હંમેશા સર્વ જગ્યાએ અગ્રેસર રહ્યા છે ગુજરાતમાં, એ સંગીત હોય કે ચિત્રકલા હોય કે કવિતા હોય, નર્મદથી શરૂ થયેલું આપણું ગુજરાતી ગદ્ય અને આ ગઝલ પંડિત યુગમાં બાલાશંકર લખે છે, એને મણિલાલ પુષ્ટ કરે છે। કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, પણ પછી બીજી પંક્તિ ગુજરાતીના અધ્યાપકને અથવા તો ગઝલના વિવેચકને જ યાદ રહે, ક્યારેક સંચાલકને પણ યાદ રહે કે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે, ખફા ખંજર સનમ રહમ, આ બધા જ ઉર્દુ શબ્દો જો આવે તો જ ગઝલ થાય એવો એક વ્યમ હતો આપણા, પણ કલાપી આવે છે અને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એમ શુદ્ધ ગુજરાતીમાં કહે છે, એ કહે છે
હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં, 100-100 દિવાલો બાંધતા પણ ફાવશો કોઈ નહીં. આ કલાપી પણ શુદ્ધ ગુજરાતી ગઝલ શૈડાથી શરૂ થાય છે. તમારા પગમાં જ્યારે પડ્યો છું, તમારા પગમાં જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. આ પડવું અને ચડવું આ બંને ક્રિયાપદોનો ઉપયોગ જે પ્રકારે આ કવિએ કર્યો છે એ અદ્ભુત છે. શૈડા સાહેબને એક વખત મળવાનું થયું છે અને એમના ઘરમાં ત્યારે હું ને મનર બહુ નાના નાના અને એમનું એક વખતનું રમ્ય દર્શન એ હજુ પણ મનમાં એમને એમ અકબંધ છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની માફક એ પણ ઘરમાં તૈયાર થઈને બેસતા, એટલે એમને એમ થાય કે શરદી થઈ જાય તો, એટલે આવી બીક સાથેનો પણ એટલો સરસ કવિ, આવી ભાષા ગુજરાતી ભાષા ગઝલમાં ક્યારેય બીજે આવી નથી. અને પછી તો એક સાથે એટલા બધા ગઝલકારો, મોટા ગજાના ગઝલકારો, બાળકને એક બે ની રજૂઆતના ના ગમે તો એને મારા સુખના પ્રસંગો ગણાવજો. ઓજસ પાલન કે દૈવી પુસ્તક કોણ ના ચૂમે, દૈવી પુસ્તક ગીતા કુરાન દૈવી પુસ્તક કોણ ના ચૂમે, લાવ રૂપાળા મુખને આમ. તો આ વાત શૂન્ય પાલન પૂરી કરે કે દૈવી પુસ્તક કોણ ના ચૂમે, લાવ રૂપાળા મુખને આમ. અને આપણા સેબ કહે કે સંગાતમાં જો હોય છે લાંબા અનુભવો, ઘરની બહાર આવતા થાકી જવાય છે. મરીસથી તો વધારે મોટો કોઈ ગઝલકાર થયો નથી, ને એનો એક પણ શેર કહેવાની કહેવાની જરૂર નથી, કારણ કે એ એટલો મોટો ગઝલકાર છે કે કોઈ પણ ક્ષણે કટોકટીની ક્ષણ આવે તમારા જીવનમાં ત્યારે તમને જે યાદ આવે તે મરીઝ હોય છે. એટલે ગાયલ સાહેબ છે કે જેણે ગુજરાતી લોક બોલીને ગઝલમાં લઈ આવીને ગુજરાતીતા બક્ષી ગઝલને. આવા બેફામ સાહેબ છે કે જેમના મક્તા એ કોઈ મૃત્યુના માટે જાણે કે એ માણસ સતત 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 ચિંતવન કર્યા કરતો હોય એમ લાગે, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, પોતાની સાથેની વાતચીત છે બાપુ, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. મારા ઘરથી તો બહુ જ પાસે છે બાડીલાલ હોસ્પિટલ, પણ 74 વર્ષ થઈ ગયા આખી વાતને. નવી ગઝલ જે આવી એ શેખાદમથી શરૂ થાય છે. નવા એટલે આ બધા કવિઓ જે હતા એને ઉમાશંકર જોશી કે સુંદરમ કે એની સાથે કોઈ લેવા દેવા નહીં, એક જુદી જ ધારા ચાલતી હતી, પણ મુખ્ય ગઝલની ધારા સાથે જોડનાર આપણા શેખાદમ છે. અને શેખાદમ સોનેરી લટ એ જાણીતો ગઝલ સંગ્રહ છે. યુરોપમાં રહીને પણ જર્મનીમાં રહીને પણ આ માણસે ગુજરાતીને ચાહી છે. પછી જે આવે છે તે જેમ નહીં, પણ દાખલા તરીકે સહીદ પાલનપુરીએ કઈ આ છાંદસ ગઝલ કવિતા લખી, તો કહે કે એક પણ નહીં. એક સોનેટ લખ્યું તો કહે કે ના. ત્યારે હવે એવા કવિઓ આવ્યા કે જે ગઝલ સાથે જોડાયેલા, અને છતાં એમની કવિતા લાભશંકર ઠાકર અને સીતાંશુની જેમ જ પ્રગટ થતી હોય. જે ગીત લખે તો પણ મોટા ગજાના ગીત લખતા હોય, એટલે કે મેઇન સ્ટ્રીમ ઓફ પોએટ્રી સાથે ગઝલને જોડી આપનાર જે 5 મુખ્ય કવિઓ આવ્યા એમાં આદિલ, મનન મોદી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયા છે. અને 2 એવા ગીત કવિઓ આવ્યા કે જેમણે ક્યારેક ક્યારેક ગઝલો લખી, એમાં અનિલે તો બહુ ઓછી લખી, પણ રમેશ પારેખ. તો એ પછી જે પેઢી આવી એ પેઢીનો વારસદાર તે અનિલ છે. આ જ હોલમાં ગુજરાતી અને ઉર્દુ બેના વિશેની ગઝલની ચર્ચા થતી હતી ત્યારે વારિસ હુસેન અલવી, ઉર્દુનો હિન્દુસ્તાન પાકિસ્તાનનો મોટો વિવેચક,
એણે એમ કહેલું કે આદિલ પછી જો ગઝલ બદલાઈ હોય તો અનિલથી બદલાયેલી છે.